गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 विषय नामना मूळ तत्वोमां आपणे भाग 1 માં ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં મોટા દાખલા જે છે આપણે ગણી રહ્યા છીએ છેલ્લા ઘણા દિવસોથી. આજે આપણે દાખલા નંબર 12 સ્વાધ્યાયમાં 12મો દાખલો જે છે એ ગણવાનો છે. દાખલા નંબર 12 ની રકમ જે છે આ પ્રમાણે છે કે ધારા અને મીરા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને તેઓ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. આ દાખલાની નવીનતાની આપણે વાત કરીએ તો એમાં આપણને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અને પાકું સરવાળું બનાવીને આપેલું છે. જોકે એમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તમે ટેક્સ્ટબુકમાં જોશો તો બંને સંયુક્ત છે. એટલે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ લોકોએ બનાવેલું છે, સાથે સાથે પાકું સરવાળું પણ એ લોકોએ બનાવીને આપેલું છે. વાર્ષિક હિસાબોમાં એ લોકોએ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવાળું બનાવ્યા પછી, એટલે કે વાર્ષિક હિસાબો બનાવ્યા પછી માલુમ પડ્યું કે ટૂંકમાં એ લોકોને ખ્યાલ આવ્યો કે અમુક હવાલા જે છે એ આપણે એમાં રહી ગયા છે હિસાબની સ્થિતિ. એટલે આપણે હવે સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવાળું છે એ બનાવવાનું આપણને કીધું છે. એમાં સૂચનામાં લખેલું છે કે સુધારેલું વેપાર ખાતું બનાવો, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવાળું બનાવવાનું છે. આમાં આપણે મૂડી ખાતા જે છે એ પાકા સરવાળામાં જ આપણે મૂડી જે છે એ દર્શાવી દેશું, કારણ કે એમાં ઉપાડ અને બીજી બધી વિગત છે એ તમારે મૂડી ખાતાને બદલે સીધી સીધી મૂડી દેવા બાજુ જ આપણે પ્લસ અને માઇનસની પદ્ધતિથી લખી નાખશું. તો આ પ્રમાણે દાખલો છે. સૌથી પહેલા આપણે જોવા જાઓ તો તમે ટેક્સ્ટબુકમાં રકમમાં જોશો તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું સંયુક્ત રીતે તમને આપેલું છે જ. તો એમાં સૌથી પહેલાં આપણે ઉધાર બાજુની વિગત જોઈએ અને એ વિગત છે એ તમારે ક્યાં આવશે હવે એનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ઓલરેડી બનાવેલું છે જ, બરાબર. પણ સંયુક્ત છે અને વેપાર ખાતામાં આવતી વિગત છે એ વેપાર ખાતામાં લખવાની, બાકી બધી વિગત છે નફા નુકસાન ખાતામાં તમારે લખવાની છે, બરોબર. ખાતું એ લોકોએ દોરેલું જ છે દાખલામાં, બરોબર. તમારે ખાલી એને છૂટા પાડી અને યોગ્ય સ્થાને લખવાનું છે. સૌથી પહેલું છે વેચેલ માલની ભણતર. તો વેચેલ માલની ભણતર છે એ તમારે આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ. વેચેલ માલની ભણતર એટલે એમાં શરૂઆતનો સ્ટોક આવી ગયો, ખરીદી પણ આવી ગઈ, બરોબર. ખરીદીના ખર્ચા પણ એમાં આવી ગઈ, કારણ કે પડતર છે અને એમાંથી બાદ આખરનો સ્ટોક છે એ લોકોએ ઓલરેડી બાદ કરેલો છે. એટલે વેચેલ માલની પડતર છે એમાં તમારે જોવા જાઓ તો શરૂઆતનો સ્ટોક પણ આવી ગયો, ખરીદી પણ એમાં આવી ગઈ, ખરીદીના ખર્ચા છે પણ એમાં પ્લસ થઈ ગયા અને એમાંથી આખરનો સ્ટોક બાદ કર્યા પછી જે રકમ વધે એને કહેવાય છે વેચેલ માલની પડતર. એટલે 4,64,000 રૂપિયા વેચેલ માલની પડતર. ત્યારબાદ બધા જે ખર્ચા છે એ તમારે સરવૈયામાં તમે જોશો તો બધા જ ખર્ચા નફા નુકસાન ઉપર આધારિત છે. નફા નુકસાન ખાતામાં સામાન્ય રીતે આપણે હેડિંગ વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ અને અન્ય ખર્ચ ચાર હેડિંગ એમાં આવશે. તો એમાં આપણે હેડિંગ પ્રમાણે બધામાં આપણે એન્ટ્રી કરતા જઈએ. પહેલું છે ઓફિસ ખર્ચ. તો ઓફિસ ખર્ચ આવશે તમારે વહીવટી ખર્ચમાં, વહીવટ કરવા માટે નો ખર્ચ અને ઓફિસ ખર્ચ 80,000 રૂપિયા. ત્યારબાદ આવે છે શોરૂમનું ભાડું. તો શોરૂમનું ભાડું છે એ વેચાણ વિતરણના ખર્ચમાં આવે, કારણ કે શોરૂમ જે છે એ વેચાણ વધારવા માટે આપણે શોરૂમ જે છે બનાવેલ હોય એનું આપણે ભાડું ચૂકવેલ છે તો શોરૂમનું ભાડું 10,000 રૂપિયા. ત્યારબાદ આવે છે પેકિંગ ખર્ચ, એ પણ તમારે આવશે વેચાણ વિતરણ ખર્ચા, વેચાણ માટેનો ખર્ચ કહેવાય પેકિંગ મટીરિયલનો ખર્ચ. ત્યારબાદ આવે છે તમારે ઘાલખાત. તો ઘાલખાત છે એ તમારે અન્ય ખર્ચમાં આવશે, એટલે ઘાલખાત છે એ તમારે 8,000 રૂપિયા એમાં હવાલો છે. પછી જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ છે એ તમારે વેચાણ વિતરણના ખર્ચમાં આવશે. આ ઉપરાંત અન્ય વેચાણ વિતરણ ખર્ચ 20,000 રૂપિયા, એ પણ તમારે વેચાણ વિતરણ ખર્ચમાં જ આવશે. ત્યારબાદ નાણાકીય ખર્ચ એ લોકોએ આપેલું છે હેડિંગ સીધે સીધું. નાણાકીય ખર્ચમાં આપણે સામાન્ય રીતે લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એવું આવે, પણ આમાં એ લોકોએ નાણાકીય ખર્ચ આપણને આપેલું છે 6,000 રૂપિયા. ત્યારબાદ પરચુરણ ખર્ચ,
પરચુરણ ખર્ચ છે તમારે વહીવટી ખર્ચમાં આપણે સમાવેશ કરીએ. પગાર એ પણ આપણે વહીવટી ખર્ચમાં ગણાય 8000 રૂપિયા. કરવેરા અને વીમો એ પણ તમારે વહીવટી ખર્ચમાં ગણાય છે 2000 રૂપિયા કરવેરા અને વીમો. આ બધું તમને રકમમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એ લોકોએ આપેલું છે. ફક્ત આપણે એને હેડિંગ વાઇઝ અલગ અલગ લખેલું છે. ત્યારબાદ ચોખ્ખો નફો એમાં આપેલો છે, પણ એ ચોખ્ખો નફો હવે સાચો ગણાશે નહીં. છે કેમ? તો કે આપણે એમાં હવાલા અમુક આપણે બાકી છે આપવાના. વાર્ષિક હિસાબો બનાવ્યા પછી આપણે 4, 5, 6, 1 હવાલા જેમાં દાખલામાં આપેલા છે એ હવાલા આપણી અસર આપવાની બાકી છે. એટલા માટે નફો જે છે એ સ્વાભાવિક છે બદલાઈ જશે. એટલે ટેક્સ્ટબુકમાં જે નફો લખેલો છે તમને બરોબર ધારા અને મીરા 91,200 અને 60,800 એમાં ફેરફાર થશે, એટલે એ અત્યારે આપણે લખતા નથી. ત્યારબાદ આપણે જમા બાજુની વિગત લે, તો જમા બાજુ છે વેચાણ. તો વેચાણ આવશે તમારે વેપાર ખાતામાં જમા બાજુ 7,84,000. ત્યારબાદ આવશે બે આવક છે, પરચુરણ આવક નફા નુકસાન ખાતે જમા અને ઘાલખાત પરત છે 1000 રૂપિયા. તો જમા બાજુ 3 વિગત છે, એ 3-3 વિગત છે એ તમારે એમાં આવશે. ત્યારબાદ એમાં આવે છે તમારે પાકા સર્વેની વિગત. તો પાકા સર્વેની વિગત છે એ તમારે હેડિંગ વાઇઝ પેલા આ રીતે ધારા એની મૂડી પ્લસ નફો આવે કે ખોટ આવે એ આપણને ખબર નથી, એટલે પ્લસ મૂડીનું વ્યાજ આવે કદાચ, બાદ ઉપાડ એ રીતે મીરા ભાગીદાર બીજા એની મૂડી પ્લસ અને પછી એમાં આપણે ઉપાડ છે એ બાદ કરવાનું છે. તો પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પાકું સર્વાયું એ લોકોએ દોરેલું જ છે ટેક્સ્ટબુકમાં, રકમમાં પાકું સર્વાયું છે દોરેલું છે. તમારે ખાલી આપણે એને શું કરવાનું છે, ફરીથી તમારે કિંમત એની મૂકવાની છે. તો એમાં પણ તમને ચોખ્ખો નફો આપ્યો છે, પણ એ ચોખ્ખો નફો આપણે અહીંયા લખતા નથી, કારણ કે નફો છે એ હવે બદલાશે. કારણ કે આપણે હવાલાઓની તમે અસર આપશો એટલે ઓટોમેટિક નફાની રકમમાં ફેરફાર થાય. તો અત્યારે આપણે ખાલી લખ્યું છે મૂડી 1,60,000, ચોખ્ખો નફો લખ્યો નથી. ધારાનો ઉપાડ છે 48,000, મીરાની મૂડી 1,20,000 એનો પણ નફો આપણે લખ્યો નથી અને એનો ઉપાડ છે 24,000 રૂપિયા. ત્યારબાદ આપણી પાસે દેવું છે, એટલે ખરેખર હેડિંગ પ્રમાણે બિનચાલુ દેવા આવે, લાંબા ગાળાના દેવા છે નહીં દાખલામાં, એટલે ચાલુ દેવા એમાં બે જ છે, લેણદારો 32,000 અને દેવી હુંડી 8,000. ત્યારબાદ મિલકત બાજુ સર્વેમાં એ લોકોએ દોરેલું જ છે, સર્વે રેડીમેડ છે બરોબર. તો સૌથી પહેલા કાયમી મિલકતમાં આવશે મકાન 2,40,000, પ્લાન્ટ અને યંત્રો જોઈ જોઈને જ લખવાનું છે 20,000, ફર્નિચર 20,000 અને રોકાણો 24,000 રૂપિયા. અને ચાલુ મિલકતના હેડિંગમાં રોકડ શિલક 10,000, બેંક શિલક, લેણી હુંડી અને દેવાદારો 56,000. તો આ છે તમારે એમાં બધી એન્ટ્રીસ જે આપણે ઓલરેડી ટેક્સ્ટબુકમાં વેપાર ખાતામાં અને પાકા સર્વેમાં આપેલી છે એ લખી નાખી. હવે નીચે એમાં લખેલું છે કે વાર્ષિક હિસાબો બનાવ્યા પછી એ લોકોને ખબર પડી કે અમુક હવાલા જે છે એની આપણે અસર આપવાની બાકી છે. તો એમાં પહેલો હવાલો છે કે મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો મૂડી પર વ્યાજ હવે રહી ગયું છે તો હવે ગણી નાખી, તો 1,60,000 છે એના તમારે 5% કરવાના, એટલે મૂડીનું વ્યાજ આપણને મળે 1,60,000 ના 5%, 16×85 એટલે 8,000 રૂપિયા તમારે મૂડીનું વ્યાજ. એ જ રીતે મીરા છે એનું મૂડીનું વ્યાજ 1,20,000 ના 5% એટલે 6,000 રૂપિયા તમારે મૂડીનું વ્યાજ. તો 5% લેખે મૂડીનું વ્યાજ ગણવાનું રહી ગયું છે 1,60,000 ના અને 1,20,000 ના 5%. બીજી અસર આપણે આપવાની છે એની નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. મૂડીનું વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય. મૂડીના વ્યાજ ખાતે ધારા 8,000 અને મીરા 6,000, 8 × 6 ટોટલ 14,000 રૂપિયા તમારે મૂડીનું વ્યાજ છે. પહેલો હવાલો. બીજો હવાલો છે મકાન પર 10% લેખે આપણે ઘસારો ગણવાનો છે. મકાન ઉપર સામાન્ય રીતે ઘસારો ન ગણાય, મકાનની કિંમતમાં વધારો થાય, પણ આમાં હવાલામાં છે એટલે આપણે એની અસર આપી દઈએ કે મકાનની કિંમતમાં
10% પ્રસારો એટલે કે 2,40,000 ના 10% એટલે 24,000 એટલે 12 ની કોલમમાં આવશે 2,16,000 2,40,000 ના 10% એટલે 24,000 રૂપિયા 12 ની કોલમમાં 2,16,000 ઘસારાની બીજી અસર આપણે આપશું અન્ય ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધાર મકાનનો ઘસારો 24,000 રૂપિયા હવાલા નંબર 2 ત્રીજો હવાલો છે પગારના 400 રૂપિયા અગાઉથી ચૂકવ્યા છે પગાર 8,000 છે એમાંથી 400 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલ છે અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા અગાઉથી ચૂકવેલ આવતા વર્ષનો આપણે પગાર ચૂકવી દીધો છે એટલે 400 રૂપિયા બાદ થશે 12 ની કોલમમાં આવશે 7,600 રૂપિયા હવાલાની બીજી અસર અગાઉથી ચૂકવેલ એટલે આપણું લેણું કહેવાય એટલે કે ચાલુ મિલકતમાં આવશે અગાઉથી ચૂકવેલ પગાર અગાઉથી ચૂકવેલ પગાર છે 400 રૂપિયા તમારે મિલકત અને લેણા બાજુ ત્યારબાદ આવે છે હવાલા નંબર 4 રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે તો વ્યાજ મળવાનું બાકી છે એટલે આપણું થશે એક તો લેણું મિલકત અને લેણા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ કેટલું છે મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 800 રૂપિયા એક આવશે મિલકત અને લેણા બાજુ અને બીજી અસર આવશે નફા નુકસાન ખાતે જમા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 800 રૂપિયા હવાલાની બે અસર ત્યારબાદ આવે છે નંબર 5 ગાલખાત અનામત છે એ 1200 રૂપિયા રાખવાની છે તો ગાલખાત અનામતનો હવાલો જે છે એ તમારે એક આવશે દેવાદારમાંથી 12 દેવાદાર જે છે એ 56,000 રૂપિયા છે એમાં હવાલો છે એટલે એમાંથી આપણે બાદ કરવા પડશે દેવાદારો દેવાદારો 56,000 રૂપિયા છે એમાં તમારે ગાલખાત અનામત છે 1200 રૂપિયા રાખવાનું છે એટલે બાદ થશે એમાંથી ગાલખાત અનામત 1200 રૂપિયા 12 ની કોલમમાં તમારે આવશે 800 એટલે 2,000 અને 54,000 લખી ગયા 54,800 ગાલખાત અનામત 1200 રૂપિયા એની બીજી અસર અહીંયા ગાલખાતમાં પ્લસ ગાલખાત અનામત 1200 રૂપિયા 12 ની કોલમમાં આવશે 9,200 રૂપિયા 56,000 માંથી 1200 રૂપિયા બાદ એટલે 54,800 રૂપિયા ગાલખાત અનામત ત્યારબાદ છેલ્લો હવાલો છે ઉધાર ખરીદી 1600 નોંધવાનું આપણે બાકી છે ઉધાર ખરીદી એટલે ખરીદી ખરેખર તમારે ખરીદીમાં પ્લસ થાય પણ અહીં વેચેલ માલની પડતરમાં ખરીદીનો સમાવેશ થઈ જ જાય અને વેચેલ માલની પડતર એટલે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર માલનો સ્ટોક તો આપણે 1600 રૂપિયા ખરીદી નહીં નોંધેલ છે એ આમાં પ્લસ કરી નાખશું નહીં નોંધેલ ખરીદી સોળસો રૂપિયા પ્લસ 12 ની કોલમમાં 4,65,600 રૂપિયા તમારે 12 ની કોલમમાં એની બીજી અસર લેણદારોમાં આપણે પ્લસ કરવાનું નહીં નોંધેલ ખરીદી સોળસો રૂપિયા આપણે ઉમેરી દઈએ એટલે 32 ને 1 ટોટલ 33,600 રૂપિયા છે એ લેણદારો જે છે એ 12 ની કોલમમાં આવશે તો આ થયા તમારે 6 હવાલા આંતરિક હવાલા કોઈ છે નહીં એટલે કે પ્લાન્ટ અને યંત્રોમાં કે વ્યાજનો કોઈ આંતરિક હવાલા છે નહીં બરોબર તો દાખલો જે છે એ અહીંયા આપણે બધી હવાલાઓ જે છે એની અસર આપી દીધી બરોબર ખાતા આપણે બંધ કરશું તો ખાતા બંધ કરતી વખતે સૌથી પહેલાં આપણે વેપાર ખાતું છે એમાં આપણે ટોટલ કરી નાખશું જોકે જમા બાજુ એક જ વિગત છે એટલે 7,84,000
7,84,000 उधार बाजूनी जे વિગત છે એ બાત કરી નાખે કેલ્ક્યુલેટર માં એટલે આપણે કાચો નફો છે મળી જાય સુધારેલો કાચો નફો આપણે મળશે 7,84,000 માઇનસ 4,65,600 એટલે એ 3,18,400 3,18,400 અહીં આપણે લખવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા आज आपने मेळ्यु एने कहेवाय छे काचो नफो 3,18,400 छे ए तमारे नफा नुकसान खाते जमा बाजू अहीं लखवानुं वेपार खाते थी लाव्या કૌંસમાં કાચો નફો 3,18,400 હવે એનો આપણે ટોટલ કરી નાખી નફા નુકસાન ખાતામાં નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુનો ટોટલ આપણે પેલા કરી લઈ કદાચ વધારે આવે 80,000 + 7,600 + 2,000 + 10,000 + 12,000 + 14,000 + 20,000 + 6,000 + 9,200 + 2,800 જમા બાજુનો ટોટલ વધારે થાય છે એટલે 3,18,400 આવે છે 200 અને 800 એટલે 3,18,400 + 7,8 + 800 એમાંથી બાદ આપણે 200 800 બાદ કરી નાખી એટલે આપણને મળશે ટોટલ 3,27,200 સરવાળો 3,27,200 3,27,200 એમાંથી 200 અને 800 આપણે બાદ કરી નાખી એટલે આપણને મળશે 1,26,400 આને કહેવાય આપણે ચોખ્ખો નફો આ ચોખ્ખો નફો છે એ તમારે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાનો નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ આવશે તો અહીંયા ઉધાર છે તો અહીંયા આવશે જમા બાજુ 1,26,400 ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યો હવે એમાં પણ એક જ વિગત છે એટલે સરવાળો 1,26,400 એમાંથી 14,000 છે એ બાદ કરી નાખી મૂડીના વ્યાજના 1,12,400 આને આપણે કહેશું વેચવી પાત્ર નફો જે તમારે ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા 3:2 ના પ્રમાણમાં 1,12,400 વેચવાના એટલે 1,12,400 એને ગુણ્યા 3/5 67,440 બરોબર આ થયો તમારે ધારાનો નફો અને મીરા છે એ બાકીનો નફો મળી જાય 1,12,400 એને ગુણ્યા 2/5 44,960 6×4=10 9×10=14 7×8=12 7×7=11 થઈ ગયા 67,440 એટલે અહીંયા પ્લસ કરવાના બરોબર નફો જે છે એ તમારે એમાં એડ કરી દેશું એટલે નફો આપણે ઉમેરી દઈ અહીંયા આવશે તમારે વેચણી પાત્ર નફો અને અહીંયા પણ આવશે વેચણી પાત્ર નફો 67,440 એટલે 67,440 ધારા અને 44,960 એટલે 44,960 આ ત્રણનો સરવાળો એમાંથી આ બાદ થશે બરોબર તો એ પણ આપણે ગણી નાખી 1,60,000 + 8,000 + 67,440 એમાંથી બાદ કરવાના 48,000 એટલે આપણને એમાં વધશે 1,87,440
એજ રીતે 1,20,000 વ્યાજ 6,000 44,960 ને ટોટલ 1,70,960 એમાંથી 24,000 આપણે બાદ કરવાના એટલે 1,46,960 આખરની મૂડી ફાઇનલ આપણે સરવાળો કરીએ તો 1,87,440 વત્તા 1,46,960 વત્તા 33,600 વત્તા 8,000 3,76,000 પહેલી બાજુ 2,16,000 વત્તા 2 ને 2, 4 ને 2, 6, 64,000 વત્તા 10 ને 30, 40 320 વત્તા 1,200 વત્તા 54,800 3,76,000 રૂપિયા બે બાજુનો ટોટલ છે એ આવી જાય છે 3,76,000 રૂપિયા આ રીતે બંને બાજુનો જે સરવાળો છે એ સરખો થવો જોઈએ બરાબર તો આ રીતે 3,76,000 રૂપિયા બંને બાજુનો સરવાળો દાખલો જે છે અહીંયા આપણે પૂરો થયો બરાબર તો દાખલા નંબર 12 આજે આપણે ગણ્યો બરાબર નેક્સ્ટ ટાઈમ વળી પાછું કાલે દાખલા નંબર 13 આપણે આગળ વધશું બરાબર આજનો લેક્ચર આપણે પૂરો કરીએ થેન્ક યુ વેરી મચ